જંબુસર તાલુકાના નડિયાદ ગામે સરપંચે ઉચાપટ કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ અને નડિયાદ ગામના માજી સરપંચ અબ્દુલ ગની પટેલના જણાવ્યા અનુસાર જંબુસર તાલુકાના નડિયાદ ગામે ચાલુ સરપંચ જયંતિભાઈ પૂંજાભાઈ રાઠોડ દ્વારા મોટર રિપેરિંગના બોગસ બિલ મૂકી 20,400ની ઉચાપટ કરી છે તેવો આક્ષેપ સામે આવ્યો છે, જેની ફરિયાદ ઉચ્ચ અધિકારી જેવા કે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રીને પણ લેખિતમાં કરવામાં આવી છે। માજી સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતના સદસ્ય ઇબ્રાહીમભાઈ દ્વારા આરટીઆઈ કરતા જાણવા મળ્યું છે કે ગામના ચાલુ સરપંચે વાણિજ્ય ખાતા દ્વારા બનાવવામાં આવેલ પાણીની ટાંકી જેમાં સમ છે, જે સમમાં મોટરોનો ઉપયોગ પણ કર્યો નથી અને તે નવી મોટરો છે, જે મોટરોને રિપેરિંગ કરવામાં આવી અને તેનું બિલ મૂકી પાસ કરી દેવામાં આવ્યું છે। આમ કરી ચાલુ સરપંચ જયંતિભાઈ પૂંજાભાઈ રાઠોડ દ્વારા 9,500, 5,000, 5,900 આમ 3 બિલ મૂકી ઉચાપટ કરી સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ માજી સરપંચ અબ્દુલ ગની પટેલ દ્વારા કરવામાં આવ્યો છે। રફીક મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। મારું નામ અબ્દુલ ગની પટેલ છે, હું માજી સરપંચ છું નડિયાદ ગ્રામ પંચાયતનો। હમણાં હાલમાં નડિયાદ ગ્રામ પંચાયતના સરપંચ જયંતિભાઈ પૂંજાભાઈ રાઠોડ છે અને એમના સાથે સભ્ય ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઇબ્રાહીમ હસન પટેલ છે, જે અમારી પેનલના ચૂંટાયેલા સભ્ય છે। અમારા ગામે વારીગૃહ આવેલું છે અને વારીગૃહમાં 3 ફીટ મોટરો અંડરગ્રાઉન્ડ સંપની અંદર ફિટ કરવામાં આવેલ નથી અને અંડરગ્રાઉન્ડ સંપથી ઊંચી પાણીની ઊંચી ટાંકી સાથે કોઈ કનેક્શન આપવામાં આવેલ નથી। તેમ છતાં પણ અમારા ગામના સરપંચે 3 ફેઝ મોટરો જે પેટી પેક પડેલી છે તેના રિપેરિંગ કરવાના બિલો 3 બિલો મૂકેલા છે। એક બિલ છે 5,900નું છે, બીજું 9,500નું છે અને ત્રીજું બિલ 5,000નું છે। આમ કરીને 20,400ની ખોટા બિલો મૂકીને ઉચાપત કરેલી છે। અમારા ગામ પંચાયતના સભ્ય ઇબ્રાહીમ હસન બાપુએ આરટીઆઈ હેઠળ માહિતી માગેલી અને તે મારફતે અમને જાણવા મળેલું છે કે આવા ખોટા બિલો મૂકીને ઉચાપત કરેલ છે અને અમારા ગ્રામ પંચાયતના સભ્યો કહેવા જતા સરપંચ ધમકી આપે છે કે એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપે છે।